આ સાથે જ વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા. મહત્વના સમાચાર પર નજર કરીશું. સુરતના અપાલ ઉમરા બ્રિજ પૂર્ણ ન થતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું અને વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. જોકે મંજૂરી બગર વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. છેલ્લા બે વર્ષથી માત્ર 5 મકાનોને લઈને પાલ ઉમરા બ્રિજ અટકી પડ્યું છે. પાલ ઉમરા બ્રિજને લઈને કોંગ્રેસના વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દ્રશ્યો તમે જોઈ શકો છો. સુરત પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અત્યારે હાલ ઘર્ષણ સર્જાઈ રહ્યું છે. જે પ્રમાણે અત્યારે હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સુરતના પાલ ઉમરા બ્રિજ છેલ્લા બે વર્ષથી બની ચૂક્યો છે. માત્ર ઉમરા છેડા ઉપર 5 મકાનોના કારણે છેલ્લા બે બે વર્ષથી આ બ્રિજ છે એ લોકોના ઉપયોગ માટે નથી પૂર્ણ થઈ રહ્યો. તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ અને પદાધિકારીઓ છે એ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ પરમિશન વગર આ પ્રમાણે રજૂઆત કરવા પહોંચતા જે પોલીસ અધિકારીઓ છે તેમણે અત્યારે હાલ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેમને ડિટેન કર્યા છે. આ પ્રમાણે સુરત શહેરનો નજારો છે. સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે આ પ્રમાણે દ્રશ્યો જોઈ શકાય છે. આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે ત્યારે ઘર્ષણની સ્થિતિ અત્યારે હાલ સર્જાઈ રહી છે. આ પ્રમાણે જે NSUIના પ્રમુખ છે પ્રદીપ છે, ત્યારબાદ કોર્પોરેટર અસલમ સાયકલવાળા, આ તમામે તમામ લોકો છે અત્યારે હાલ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જે પ્રમાણે કરોડો રૂપિયાના ખર્ચે પાલ ઉમરા બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા બે બે વર્ષથી જ્યારે આ પાલ ઉમરા બ્રિજ છે એ લોકોપયોગ માટે પૂર્ણ નથી કરવામાં આવ્યો. ઉમરા છેડા ઉપર 5 મકાનો એવા છે, એ 5 મકાનોને જમીન આપવાના બાબતે પાલિકાના દરબારમાં સમગ્ર મામલો ઘોચમાં પડ્યો છે, ત્યારે આ તમામ કોંગ્રેસી નેતાઓ છે એ કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. લોકોના રૂપિયાથી બનેલો જે પાલ ઉમરા બ્રિજ છે, પાલ ઉમરા બ્રિજ અત્યારે હાલ પૂર્ણ શા માટે નથી કરવામાં આવી રહ્યો. કોઈક રાજકારણીઓના ઇશારે આ પ્રમાણે જે બ્રિજ છે એ અટકાવી રાખવામાં આવ્યો છે એ પ્રમાણેની વાતો અત્યારે હાલ કરવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરમાં આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે. જે તમામ જે કાર્યકર્તાઓ છે એમની અટકાયત કરવામાં આવી છે. જે લોકો છે, આપ જણાવો કયા રાજકારણીના ઇશારે આ સમગ્ર બ્રિજ છે નથી બની રહ્યો. જે સુરત મહાનગરપાલિકાનો પાલ ઉમરા બ્રિજ છેલ્લા બે વર્ષથી માત્ર 5% કામ બાકી છે અને કામ અટકી ગયું, એને 10 લાખ લોકો રોજ બાનમાં લેવાય છે ટ્રાફિકના કારણે.